आज हमारे साथ तीन एसएमई कंपनीज हैं। हमारे साथ मिस्टर आशीष शाह है वेल्थ फर्स्ट पोर्टफोलियो से, मिस्टर नीरज महेश्वरी है महेश्वरी लॉजिस्टिक्स से, एंड मिस्टर जैमिन शाह है देव इंफॉर्मेशन टेक्नोलॉजी से। मेरा अगला सवाल जैमिन शाह से है, आमतौर पर एसएमई कंपनीज को एक रीजनल प्लेयर की तरह आइडेंटिफाई किया जाता है, बट आगे बढ़ने के लिए हमें नेशनल लेवल इंटरनेशनल लेवल पे जाना होगा, तो ये लिस्टिंग मॉडल किस तरह फैसिलिटेट करता है आपको अपनी विजिबिलिटी और क्रेडिबिलिटी विश्वास दिलाने के लिए बड़े इन्वेस्टर्स को, बड़े कॉर्पोरेट्स को, कि आप भी उसी तरह आगे बढ़ सकते हैं? આપણે એસએમઈના મેઇન ઇશ્યુઝ ઓલવેઝ હોય છે કે મારી વિઝિબિલિટી, આઇડેન્ટિટી, એક્સેસ ટુ ધ ફંડ, અને જ્યારે પણ આપણે કોઈ એક્વિઝિશન કરીએ ત્યારે આપણું વેલ્યુએશન કેવી રીતે કરવું, પ્લસ બેસ્ટ બે મેઇન પોઈન્ટ છે, રિટેન્શન ઓફ ગુડ રિસોર્સિસ. એસએમઈમાં ઓલવેઝ આપણને ઇશ્યુ હોય છે કે સારા રિસોર્સિસ આપણી પાસે આવતા નથી, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ગવર્નન્સ. સો આ બધામાં લેટ્સ એ આઇડેન્ટિટી અને વિઝિબિલિટીમાં એનએસસીમાં લિસ્ટિંગ કરીએ તો આપણી પાસે 2 લાખથી વધારે ટર્મિનલ્સ છે, અને લોકો સોશિયલ મીડિયામાં જ્યારે પણ તમારો સારા ન્યૂઝ હોય ત્યારે એ પબ્લિશ કરે છે, એટલે એ આઇડેન્ટિટી તમને એ બધા જ ટર્મિનલમાં અને સોશિયલ મીડિયા ઉપર મળે છે. આપણે પણ ગમે ત્યારે, જેમ ઝેડ સિક્યોરિટી ઝેડ સર્ટિફિકેશન વાત કરી, એવી જ રીતે ગમે ત્યારે કોઈ પણ ત્યાં જઈ અને આપણે કહી શકીએ છીએ કે અમે લોકો એનએસસી લિસ્ટેડ કંપની છીએ. એક્સેસ ટુ ધ ફંડ, કે જ્યારે જેમ કે અમે લોકો ગુજરાત સિવાય વર્લ્ડમાં અત્યારે 3 કન્ટ્રીમાં અમે લોકોની પ્રેઝન્સ છે, પણ અમને ખબર છે કે જ્યારે પણ ત્યાં કંપની એક્વાયર કરવા જઈએ છે ત્યારે વેલ્યુએશન શું કરવું એ ખબર નથી. જો આપણે અત્યારે લિસ્ટેડ હોઈએ તો આપણું વેલ્યુએશન એ તમને સ્ટોક એક્સચેન્જ ઉપર જ દેખાય છે, અને તમે શેર સ્વાઇપ કરી શકો, જે અમે રિસન્ટલી એક કંપની એક્વાયર કરી એમાં એવી રીતે એક્ઝિક્યુટ કર્યું. અને રિટેન્શનમાં અત્યારે અમે લોકો અમારા પ્રોફિટના 10% અમારા એમ્પ્લોઈઝ માટે રાખીએ છીએ, પણ એ બરાબર અથવા એ સફિશિયન્ટ નથી હોતું. પણ જ્યારે તમે શેર લિસ્ટેડ હોય અને એ શેર્સ તમે ઇસોપ તરીકે એમ્પ્લોય સ્ટોક ઓપ્શન તરીકે એમ્પ્લોઈઝને આપો, તો એ લોકો અને એમના ફેમિલી એ જે સ્ટોક પડ્યા છે એ નેટ ઉપર એ એક્સચેન્જ ઉપર જોઈ અને એની વેલ્યુ નક્કી કરી શકે. અને ગવર્નન્સમાં હું બધાને એક રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ તમારે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ રાખવાનું આવે ત્યારે ઘરના સગાવાલા રાખ્યા કરતા કોઈ પ્રતિષ્ઠિત ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અથવા એકેડેમિશિયનને જો રાખો, તેમાં કંપનીના ગવર્નન્સમાં ઘણો ફાયદો થાય. થેન્ક યુ જમીનભાઈ. અગર આપની કંપની લિસ્ટેડ હૈ ઓર અગર ગૂગલ કિયા જાતા હૈ આપકે નામ સે, તો સબસે પહેલે યે આયેગા કે આપ નેશનલ સ્ટોક એક્સચેન્જ કે પ્લેટફોર્મ પે લિસ્ટેડ હૈ. ઇસ તરહ કી વિઝિબિલિટી, જૈસે સર ને કહા 2.25 લાખ ટર્મિનલ અક્રોસ ઇન્ડિયા પે આપકા નામ શોકેસ હોગા, એનએસસી કી વેબસાઇટ પે આપકા પૂરા ડેટા, પૂરા આપકા ટ્રેક રેકોર્ડ દિખાઈ દેગા. જમીનભાઈ, મેં એક ફાઇનલ એક સિંગલ વર્ડ મેં પૂછના ચાહતા હું આપકો, એક વર્ડ મેં આપકો યે સભી કો બતાઈએ કિસ તરહ એનએસસી કી લિસ્ટિંગ, એસએમઈ કી લિસ્ટિંગ ઇમ્પોર્ટન્ટ હૈ. If you are not listed, you are not involved. Okay. Thank you. Thank you very much.